તો દર્શક મિત્રો, ઓમિક્રોનનો ફેલાવો જે રીતે થઈ રહ્યો છે ત્યારે ઓમિક્રોનના ડરની આપણે આજે વાત કરવી છે. લોકો ખરેખર ડરી રહ્યા છે કે લોકો વધુ એક વખત કોરોના છે કે કેમ તે ભૂલી ચૂક્યા છે. આ જ મુદ્દા પર આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે અહીંયા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર રાગેશ શાહ, જેઓ સાયન્ટિસ્ટ છે, સાથે જ ડોક્ટર દિલીપભાઈ માવલંકર, જેઓ કોરોના નિવારણ ટાસ્ક ફોર્સ સમિતિના સભ્ય છે. આપ બંનેનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. રાગેશભાઈ, આપની પાસે આવવા માંગીશ, આપને પૂછવા માંગીશ, કોરોનાનો જે નવો વેરિયન્ટ ઓમિક્રોન સામે આવ્યો છે, લોકો ક્યાંક ને ક્યાંક તેને હળવાશથી લઈ રહ્યા છે, પરંતુ ઓમિક્રોન જે છે કેટલો ઘાતક છે, તેના લક્ષણો શું હોય છે? સી, આગળ પણ મેં વાત કરી હતી તો અત્યારે ફરીથી હું વાત કરું કે આ જે કોવિડ જે છે, જે બે વર્ષ પહેલાં જે સ્ટાર્ટ થયો હતો આપણે, અને દરેક વખતે જ્યારે એના નવા વેરિયન્ટ બહાર આવે છે કે જે આલ્ફા, બીટા અને જે ડેલ્ટા આપણે જે વાત કરીએ છીએ, અને અત્યારે આપણે જે B.1.1.529 જેને ઓમિક્રોન નામ આપવામાં આવ્યું છે, આ બધા જ વેરિયન્ટ જ્યારે સ્ટાર્ટિંગ સ્ટેજમાં હોય છે ત્યારે બહુ માઇલ્ડ સ્ટેજમાં હોય છે, એટલે એની ઘાતકતા એ વખતે એની માપી શકાતી હોતી નથી. આનું ઓમિક્રોનનું એક જ વાત તમને હું વાત કરીશ. આપણે સિવિયારિટી આની કેવી રીતે નક્કી કરતા હોઈએ છીએ કે આપણે ડેથ સુધી પહોંચીએ છીએ કે નથી પહોંચતા, એના ઉપર આપણે સિવિયારિટી નક્કી કરીએ છીએ. પણ હું આનાથી વધારે આગળ કહીશ કે આપણા અડધા ઓર્ગન્સ જો ડેમેજ થઈ જતા હોય તો એને હું વધારે સિવિયર ગણતો હોઉં છું. કારણ કે જો 20-25 વર્ષ કે 30 વર્ષના કોઈપણ યુવાનને કે યુવતીને એના ઓર્ગન્સ જો અડધા ડેમેજ થઈ જાય અને એને પાછળની જિંદગીમાં એ અડધા ઓર્ગન્સ સાથે એને જીવવાનું હોય તો એને હું વધારે ઘાતક ગણું છું. એટલે આ બેઝથી જો ગણીએ તો દરેક વેરિયન્ટ એના પોતાના કોઈક ને કોઈક રીતે ડેમેજ કરતું જ હોય છે. એટલે આને પણ હળવાશથી નહીં લેતા, આને પણ ચોક્કસપણે એક ગંભીરતાથી લઈ અને જે કંઈ પણ પ્રોટોકોલ નક્કી કર્યા છે ગવર્મેન્ટે, એ પ્રોટોકોલનો સંપૂર્ણપણે એનું પાલન કરવું જોઈએ. બિલકુલ. ડોક્ટર દિલીપભાઈ, આપની પાસે આવવા માંગીશ. જે રીતે આપણે લક્ષણોની વાત કરી ત્યારે જે લક્ષણો જે હોય છે તે કેટલા ઘાતક હોય છે, અને જે દર્દી એકવાર તેને કોરોના કે ઓમિક્રોન થયો અને ત્યારબાદ તેની ઉપર કેવા પ્રકારની અસરો છોડી જતો હોય છે? રાકેશભાઈ કહ્યું એ પ્રમાણે દરેક વાયરસ શરીરમાં ફેલાતો હોય છે, જુદા જુદા અવયવને ઇફેક્ટ કરે છે, અને એની ઘાતકતા આપણને એ પછી જોવા મળે છે. એટલે હમણાં સુધીના જે ડેટા આવ્યા છે, સાઉથ આફ્રિકામાં સૌથી પહેલા આ શરૂ થયો, લગભગ એક મહિનાથી ઉપર થઈ ગયો છે, પણ એના જે ડેટા છે ખૂબ ઝડપથી ફેલાયો છે. સાઉથ આફ્રિકામાં એનું પીક આવીને હવે ઓછું થવા માંડ્યું છે એના આંકડા, પણ હોસ્પિટલની એડમિશન અથવા હોસ્પિટલમાં દાખલ કરાયેલા કેસો અને વેન્ટિલેટર પર મુકાયેલા અથવા ઓક્સિજન થેરાપી વાળા કેસોની જે સંખ્યા સાઉથ આફ્રિકામાંથી જે આંકડા આવ્યા છે એ એટલી મોટી નથી. ડેલ્ટામાં જે આપણને જોવા મળ્યું કે 30-40% લોકોને ઓક્સિજનની જરૂર પડતી હતી અને ઘણા 10-15% લોકો વેન્ટિલેટર પર જતા હતા, એવું કંઈ ચિત્ર આમાં ઊભું થતું નથી. એ પછી આપણે જોઈએ તો ઇંગ્લેન્ડમાંથી જે ડેટા આવી રહ્યા છે એ પછી સૌથી વધારે કેસો હમણાં ઇંગ્લેન્ડમાં થઈ રહ્યા છે અને હવે અમેરિકામાં પણ એ કેસો વધ્યા છે. તો ત્યાં પણ હજુ સુધી લંડનમાં જે સૌથી પહેલા એન્ટર થયો ત્યાં હોસ્પિટલાઇઝેશન વધી રહ્યા છે, લગભગ 30-40% વધ્યા છે. પણ ઘણા બધા કેસો એવા પણ છે કે જે કોઈ બીજા કારણસર હોસ્પિટલમાં ગયા છે અને એમના ઓપરેશન કે બીજા તપાસ કરતા ખબર પડી કે આમાં ઓમિક્રોન વેરિયન્ટ છે. એટલે એવું એક ચિત્ર ઊભું થઈ રહ્યું છે કે એ ઓછો સિરિયસ વેરિયન્ટ હોઈ શકે. હજુ આપણે એકાદ મહિનાની રાહ જોવી પડશે પૂરીપૂરી ખાતરી થવા માટે. જેમ રાજેશભાઈ કહ્યું, શરૂઆતમાં વેરિયન્ટ માઇલ્ડ લાગે કારણ કે યંગ લોકો અથવા જુવાન લોકોમાં વધારે સર્ક્યુલેટ થતો હોય છે અને એમનામાં આમે ઓમિક્રોન અથવા બીજા વેરિયન્ટ પણ માઇલ્ડ રહ્યા છે. પણ જ્યારે ઘરડા લોકોમાં જશે તે વખતે એનું શું ચિત્ર ઊભું થશે એકાદ મહિના પછી આપણને ચોક્કસ રીતે ખબર પડશે. બિલકુલ. ડોક્ટર રાકેશજી, જે રીતે
આપણે વાત કરી રહ્યા છીએ કે ઓમિક્રોન જે રીતે ફેલાઈ રહ્યો છે ત્યારે સરકાર એવું ક્યાંક માની રહી છે કે જો રસીના બંને ડોઝ લીધા હશે તો તમે કદાચ બચી શકશો, પરંતુ જે રીતે આજે રસીના બંને ડોઝ લીધા હોય તેવા વ્યક્તિને કેટલી અસર ઓમિક્રોન કરી શકે છે? કેમ કે દિલ્હીમાં વાત કરીએ, છેલ્લા 34 કેસ જે સામે આવ્યા છે ઓમિક્રોનના, તેમાં તમામ દર્દીઓએ રસીના બંને ડોઝ લીધેલા હોય તેવું સામે આવ્યું છે. આપણા ડિબેટમાં મેં વાત પણ કરેલી કે બે વેક્સિન લીધી છે તો એને સ્પેસિફિક આપણે ટાઈમ લિમિટ હોય છે કે ભાઈ ચલો ઇટ કેન વર્ક ફોર ધ 6 મંથ્સ ઓર સમથિંગ લાઇક દેટ. હવે ઓમિક્રોન વખતે શું થયું છે કે ઓમિક્રોનમાં જે કોઈ પણ એના જે વેરિયન્ટને મ્યુટ થયા છે, એ મ્યુટ થયેલા વેરિયન્ટની કન્સિડરેશન આ વેક્સિનેશનમાં કરેલી નથી. હવે એ જે બે વેક્સિનેશન લીધા પછી ત્રીજો બુસ્ટર ડોઝ લીધો છે અને હવે ચોથો બુસ્ટર ડોઝ યુરોપ કન્ટ્રીઝ અને અમેરિકામાં આપવાની વાત નક્કી કરે છે, તો તમે એની સિરિયસનેસ સમજી શકાશે કે બબ્બે વેક્સિન લીધા પછી પણ જો હજી બીજા બે વેક્સિનના ડોઝ લેવાના છે જસ્ટ બીકોઝ કે ઓમિક્રોનનો ખતરો ટાળી શકાય. એટલે આની સિરિયસનેસ એક બાજુ હું એ રીતે લઉં છું, જો આ ખરેખર સિરિયસ નથી તો આટલા બધા ચોથા ડોઝ સુધી જવાની શી જરૂર પડી, અને જો ખરેખર સિરિયસ છે તો આને તમે અત્યારે આપણે ત્યાં તો બે ડોઝ માટે પણ અત્યારે આપણે વલખા મારી રહ્યા છીએ. તો મારો અત્યારે ગવર્મેન્ટને પણ એમ કહેવું છે કે કોઈ પણ રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝેશન આ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને જો સ્ટ્રિક્ટલી આપણે અહીંયા ફોલો નહીં કર્યા તો આપણી પાસે એ પ્રમાણેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી કે ત્રીજો ડોઝ અને ચોથો ડોઝ પણ આપણે ઇમિડિયેટ આપી શકીશું. અને જો આ નહીં આપી શકીએ તો ઓમિક્રોન જે પ્રમાણે યુરોપમાં અને પર્ટિક્યુલરલી યુકેમાં જે અત્યારે 1 લાખ કેસીસ, જે 6 કરોડની વસ્તી છે અને એની અંદર રોજના 1 લાખ કેસીસ અત્યારે આવી રહ્યા છે, તો આપણે ફક્ત ગુજરાતની જ વાત કરીએ તો આ ઓમિક્રોન ત્યાં ત્રીજો ડોઝ અને ચોથો ડોઝ આપવાની નક્કી કરે છે એ જગ્યાની હું વાત કરી રહ્યો છું કે ત્યાં 1 લાખ કેસીસ પર ડેના આવે છે. તો ભારતની અંદર ગુજરાતમાં પર્ટિક્યુલરલી જો આપણે બીજા ડોઝ પછી ત્રીજો અને ચોથો બુસ્ટર ડોઝ નથી આપતા તો આપણે પણ 6.5 કરોડની વસ્તી ધરાવતું આપણું રાજ્ય છે તો એમાં પણ 1 લાખ કેસીસ પર ડેના આવી શકે એવી ચોક્કસ આપણે માઇન્ડસેટ બનાવીને રાખવું જોઈએ. બિલકુલ ડૉક્ટર દિલીપભાઈ, જે રીતે ઓમિક્રોન સતત તેના કેસો વધી રહ્યા છે ગુજરાતમાં, અમદાવાદમાં, તમામ જગ્યા પર, ત્યારે તેનાથી બચવા માટે કેવા પગલાં લેવાની જરૂર છે, તકેદારીના કેવા પગલાં લેવા જોઈએ? બહુ સારો પ્રશ્ન પૂછ્યો છે. ઓમિક્રોન બહુ ઝડપથી વધી રહ્યો છે આપણે સાંભળી રહ્યા છીએ, પણ એ ઝડપથી વધવા પાછળ આપણી બિહેવિયર અથવા આપણી વર્તણૂક પણ એટલી જવાબદાર છે. વાયરસ તો એનું કામ કરે જ છે, પણ જ્યાં સુધી લોકો એકબીજાની નજીક નહીં આવે, માસ્ક નહીં પહેરે, ત્યાં સુધી એ ફેલાવાનો છે. બિલકુલ. એટલે જો એકબીજાની નજીક જશો, માસ્ક નહીં પહેરો, ભીડમાં જશો, એર કન્ડિશન રૂમમાં ભીડ અને એ કરશો તો માસ્ક વાયરસને ફેલાવાને આપણે મદદ કરીએ છીએ. એટલે આપણે વાયરસને ફેલાવવાની મદદ નથી કરવાની. એટલે સાહેબે જેમ કહ્યું એ પ્રમાણે માસ્કનું ચુસ્ત રીતે પાલન થાય, અને હું તો કહું કે જે અફોર્ડ કરી શકે N95 માસ્ક પહેરીને જાઓ જો ભીડમાં જવાનું થાય તો. કારણ કે સાદો માસ્ક તમે પહેરો છો એનાથી બહારના સામેના માણસને વધારે પ્રોટેક્શન મળે છે, તમને એટલું બધું નથી મળતું, પણ N95 પહેરશો તો તમને વધારે પ્રોટેક્શન મળશે. એટલે એ ખાસ યાદ રાખવા જેવી છે. અને એ સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ, ઓછામાં ઓછું 6 ફીટનું અંતર બે જણની વચ્ચે, બંને જણ માસ્ક પહેરેલા હોય તો ટ્રાન્સમિશનનો ચાન્સ બહુ જ ઓછો, 5% થઈ જાય છે. બારી બારણા ખુલ્લા હોય, વેન્ટિલેશન રાખો, ઇવન એર કન્ડિશનની તો હવે જરૂર નથી, ઠંડી શરૂ થઈ ગઈ છે, પણ તોય બીજો એર કન્ડિશન હોય છતાંય બારી બારણા ખુલ્લા રાખવા જોઈએ. આ વસ્તુ ઘણા લોકોને, દુકાનદારોને, બિઝનેસ પીપલ, હોલ, મેરેજ હોલ ચલાવનારાઓને ખબર નથી અથવા યાદ નથી રાખતા. ઘણી જગ્યાએ મેં અમુક ડિપાર્ટમેન્ટ સરકારી એમાં પણ જોયું છે કે એર કન્ડિશન ચાલુ હોય તો બારી બારણા બંધ રાખે છે અને મીટિંગો થાય છે. એટલે જ્યાં સુધી બને ત્યાં સુધી
એકબીજાના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ, કારણ કે આ સમય છે, આપણે જો સાચવી લઈશું 2-4-5 અઠવાડિયા તો આ પીક કદાચ આપણે ત્યાં નહીં આવે. ને તો સાહેબે કહ્યું એ પ્રમાણે ઇંગ્લેન્ડમાં ઓલરેડી 6 કરોડની વસ્તીમાં 1 લાખ કેસ થઈ રહ્યા છે ને હજુ વધશે. અમેરિકામાં 2 લાખથી વધારે કેસ થઈ રહ્યા છે કે જ્યાં 70% લોકોને 2 ડોઝ અપાઈ ગયા છે, અને બૂસ્ટર પણ ઇંગ્લેન્ડમાં તો 30% બૂસ્ટર ડોઝ પણ અપાઈ ગયા છે. એટલે આપણે હમણાં ખાસ આ ધ્યાન રાખવાની જરૂર છે કે બિનજરૂરી ભીડ ન કરવી, માસ્ક પહેરવો, સોશિયલ ડિસ્ટન્સિંગ પ્રોપર જાળવવું, અને વેન્ટિલેશન અને વેક્સિનેશન, આટલું આપણે જાળવીશું તો ચોક્કસ આપણે આને કાઢી શકીશું. બિલકુલ ડોક્ટર રાકેશજી, જે રીતે લોકો માની રહ્યા છે કે કોરોનાનો જે ડર હતો, કોરોના જે ગતિથી લોકોમાં ફેલાતો હતો, પરંતુ ઓમિક્રોન તેનાથી પણ ઝડપથી ગતિથી ફેલાઈ રહ્યો છે, તે વાતનું કેટલું તથ્ય, અને ખરેખરમાં આ ફેલાઈ રહ્યો છે કે એક પ્રકારનો લોકોનો ડર છે? સી, આમાં મેં બે વાત હું આપને કહીશ કે આપણે એક મિસિંગ લિંક જે હું આ ઘણા વખતથી જોઈ રહ્યો છું કે દેર ઇઝ ઓલ્સો ધ પોસિબિલિટી ઓફ અ બાયોલોજિકલ વેપન. હવે મને પોતાને જ હજી સમજાતું નથી કે ગવર્મેન્ટે શા માટે લોકોને કહેતા નથી કે કદાચ આવી એક પોસિબિલિટી છે કે કદાચ આ બાયોલોજિકલ વેપન પણ હોઈ શકે, અને જો આ બાયોલોજિકલ વેપન છે તો બહુ જ સ્ટ્રિક્ટલી આ કોવિડના જે કોઈ પણ નોર્મ્સ આપણે ડિફાઇન કર્યા છે એને સ્ટ્રિક્ટલી ફોલો કરવા પડે. બાયોલોજિકલ વેપન હોય કે અત્યારે આ નોર્મલ વાયરલ હોય, એના નોર્મ્સ તો સેમ જ છે, છતાં જો ઇફ ઇટ ઇઝ અ બાયોલોજિકલ વેપન તો આપણે એને વધારે સ્ટ્રિક્ટલી ફોલો કરવા પડે, જે આપણે ત્યાં હજી સુધી ફોલો નથી થતું. હવે વાત રહી અને ફેલાવાની વાત, તો ડેફિનેટલી જે આપણે સાદો જે કોવિડ હતો સ્ટાર્ટિંગમાં, એ પછી ડેલ્ટા આવ્યો, અને એ સિવાય આપણે આલ્ફા બીટા પણ આવી ગયા હશે, કારણ કે આપણે ત્યાં જીનોમ સિક્વન્સિંગ એટલી નથી થઈ, એટલે આપણને એ અંદાજ નથી કે કેટલા પર્સન્ટેજમાં બીજા વાયરસના સ્ટ્રેન પણ આપણે અંદર સર્ક્યુલેટ થયા હશે. છતાં હું અત્યારે એ રીતે કહી શકું કે ઓમિક્રોન એટલું ફાસ્ટ ફેલાય છે, મેં આગળ પણ જણાવ્યું હતું કે આપણા એક ફ્લોર ઉપર 500 જણા હશે અને એક વ્યક્તિ ઓમિક્રોન ઇન્ફેક્ટેડ એ ફ્લોર ઉપરથી 30 સેકન્ડ માટે પસાર થઈને જતો રહેશે, તો દેર આર ધ ચાન્સીસ કે મોટાભાગનાને ઓમિક્રોન ફેલાઈ શકે છે. આટલું બધું ઘાતક ફેલાવાની શક્તિ એ ધરાવે છે. હવે વાત રહી ડેમેજ કેટલું કરે છે, મેં આગળ પણ હમણાં વાત કરી કે મરણ સુધી પહોંચે એને જ ડેમેજ કહેવાય એવું માનવાની જરા પણ જરૂર નથી. આની અંદર આપણા કોઈ પણ ઓર્ગન્સ કેટલા પણ પર્સન્ટેજ સુધી પણ જો ડેમેજ, પરમનન્ટ ડેમેજ થઈ જતા હોય તો આપણે વહેલી ઉંમરમાં એક ઘડપણ આવી ગયું એવું પણ આપણે કહી શકીએ કે 20-25 વર્ષના કોઈ પણ યંગને કોઈ પણ કારણસર ઓમિક્રોન થાય છે અને એને કોઈ કારણસર એના ઓર્ગન્સ ડેમેજ થાય છે તો એને અત્યારે ખ્યાલ નહીં આવે, પણ જ્યારે એની ઉંમર 40-45 વર્ષ થશે ત્યારે જે એને જે ડેમેજ થયું હતું આ ઓમિક્રોનને કારણે એ એને રિયલાઇઝ થશે. એટલે હું અહીંયા ફરીથી કહું છું કે ઓમિક્રોનને જરા પણ હળવાશથી લેવાની જરૂર નથી. જેવી રીતે જે ડેલ્ટા વેરિયન્ટ ઓલ ઓફ સડન આપણે એમ માનતા હતા કે એ જતો રહ્યો છે, અને પછી ઓલ ઓફ સડન આપણે ફીલ કર્યું કે આપણે ઓલ ફેલાઈ ગયો છે, એવી જ રીતે ઓમિક્રોનમાં પણ એવું જરા પણ માનવાની જરૂર નથી કે આ ઘાતક નથી. આને જો સ્પ્રેડ થાય છે, ઘાતકતા આપણને મરણ સુધી નથી લઈ જતી માટે ઘાતક નથી એવું માનવાની જરૂર નથી. ચોક્કસથી ડૉક્ટર દિલીપભાઈ, જે રીતે ફેલાઈ રહ્યો છે તે તો આપણે જાણ્યું, પરંતુ જે ફેલાઈ રહ્યો છે તેના કારણો શું હોઈ શકે, લોકોએ કેવી રીતના બચવું જોઈએ તેનાથી? હા, એટલે મુખ્ય કારણ તો એ છે કે આ વાયરસમાં લગભગ 50 જેટલા મ્યુટેશન જોવા મળ્યા છે, એમાંથી 30 મ્યુટેશન સ્પાઇક પ્રોટીન પર છે, અને એને લીધે એ જે ફેરફાર થયો છે એને લીધે એની સ્પ્રેડ થવાની શક્તિ અથવા ઝડપથી ફેલાવાની શક્તિ વધી છે. એ સાથે સાથે કોઈ પણ વાયરસ ઝડપથી ક્યારે ફેલાય કે જે વખતે વધારે માઇલ્ડ હોય, એટલે લોકોને ખબર નથી પડતી, એના સિમ્પટમ્સ પણ થોડા ચેન્જ થયા છે કે જે પેલો સુગંધ ન આવી, સ્વાદ ન આવો, એવા જે કા લક્ષણો હતા એ ઓછા થઈ ગયા છે, એને બદલે શરીરમાં ખૂબ થાક લાગવો,
માથું દુખવું, શરદી સળેખમ થવું, આવા સામાન્ય લક્ષણો એમાં વધારે જોવા મળે છે. એટલે પહેલા લોકોને ખબર નથી પડતી કે આ સાદી ખાંસી શરદી છે કે આ ઓમિક્રોન અથવા કોવિડ છે, અને એને લીધે લોકો પોતાનું કામ અને કાજ કરતા રહે છે, એને લીધે એ વધારે ઝડપથી ફેલાય છે. બીજું, લોકો પણ કંટાળી ગયા છે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, લોકડાઉન બધાથી, એટલે હવે લોકો એને થોડું હળવાશથી પણ લેવા માંડ્યા છે કે આ તો છે અને આપણે આની સાથે જીવવાનું છે. પણ એ સમજવાનું જરૂરી છે, સાહેબે કહ્યું એ પ્રમાણે, જો માઇલ્ડ હોય તો પણ એને જેને લોંગ કોવિડ કહે છે કે જે બીજા બધા અવયવો પર અસર કરે છે, કેટલી લાંબી રહેશે, કેટલા પર અસર થશે એ આપણે હજુ ખ્યાલ નથી, અને એનાથી એટલા માટે આપણે ચેતવાનું છે. ત્રીજો એનું એક ખરાબ પાસું એ છે કે આ જે સ્પાઇક પ્રોટીન પર મ્યુટેશન્સ છે એને લીધે વેક્સિનની અસર પણ ઓછી થાય છે. જેમ હવાઈ મુસાફરી ખાલી બે ડોઝ વેક્સિન લીધેલાને જ કરવામાં અલાઉડ છે, એ છતાંય આટલા થોડા સમયમાં, લગભગ એક મહિનામાં, એ 70-80 દેશો સુધી આ પહોંચી ગયો છે અને આપણા દેશ પણ આવી ગયો છે. અને સાહેબે કહ્યું એ પ્રમાણે ઘણા બધા, આપે કહ્યું પ્રમાણે ઘણા બધા લોકોએ બે ડોઝ લીધા છે છતાંય આ થઈ રહ્યો છે. એટલે આપણે જે એવું માનતા હતા કે બધા વેક્સિન લઈ લેશે એટલે આ રોગ જતો રહેશે, એવું બિલકુલ માનવાની હવે જરૂર નથી. પણ છતાંય રસી લેવાનો ઉપયોગ તો છે જ, બચવા માટે રસીની જરૂરિયાત છે. રસી લેવાથી એનું ટ્રાન્સમિશન ઓછું થાય છે, પણ થાય છે. એ ઉપરાંત હોસ્પિટલાઇઝેશન અથવા ઓક્સિજનની જરૂર, વેન્ટિલેટર, એની શક્યતા ઘણી બધી ઓછી થઈ જાય છે. જી જી બિલકુલ, એટલે રસી આપણે ખાસ લેવાની જરૂર છે. બિલકુલ ડોક્ટર રાકેશજી, જે રીતે દિલીપભાઈએ જણાવ્યું એમ કે ઘણા લોકોને એવું લાગે કે ભાઈ મને કોરોના થયો અને મટી ગયો, હું હવે સ્વસ્થ છું, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ઇનર ઓર્ગન્સ જે આપણા કોરોના ડેમેજ કરતો જાય છે. એક સ્ટડીમાં એવું પણ સામે આવ્યું કે જે અમુક કિસ્સામાં એવું પણ સામે આવ્યું છે કે પુરુષોના જે શુક્રાણુ હોય છે તેને પણ સીધી અસર કોરોના કરતો જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક જે ઇનર ઓર્ગન્સ જે આપણા બધા હોય છે, કેવા પ્રકારના ડેમેજ કરી શકે છે કોરોના? સી, આમાં હું આપણે ડેલ્ટાની જ આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ડેલ્ટાની અંદર આપણે જોતા હતા કે અમારા પોતાના સ્ટડીમાં છે કે મેક્સિમમ આપણે જોયું કે હાર્ટ એટેકના જે ઇસ્યુ થયા છે, જે પછીથી આપણે એવું ફીલ કરીએ છીએ કે એને હાર્ટ એટેક આવ્યો છે, બટ ઇટ્સ અ પાર્ટ ઓફ ધી લોંગ કોવિડ ઓફ અ ડેલ્ટા વેરિયન્ટ. એ જ પ્રમાણે કિડનીની અંદરના પણ અમે ઇસ્યુ જોયેલા છે કે કિડનીને પણ એણે ડેમેજ કર્યું છે, એ જ પ્રમાણે લીવરને પણ એને ડેમેજ કર્યું છે. તો આ રીતે આ બધું ખ્યાલ ક્યારે આવ્યો કે એક વર્ષ પછી જ્યારે લોકોએ સફર કર્યું ત્યારે આપણને ખબર પડી કે આ લોકોએ બીકોઝ ઓફ ધી ડેલ્ટા વેરિયન્ટ, આપણે લોંગ કોવિડમાં આ બધા ઓર્ગન્સ ઉપર ઇફેક્ટ થઈ છે. સિમિલરલી અમારા પોતાના અત્યારે સ્ટડી પણ ચાલે છે, એટ ધ સેમ ટાઈમ પેરેલલી યુકે અને યુએસમાં પણ જે કોઈ પણ મેડિકલ સંસ્થા છે એની સાથે પણ અમે એસોસિએટેડ છીએ, અને એની અંદરના આઉટકમમાં વી હેવ કમ ટુ ધ કન્ક્લુઝન કે કદાચ ઓમિક્રોન અને ડેલ્ટા વેરિયન્ટ કમ્બાઈન થઈ જાય. આપણને ખ્યાલ નથી કે ક્યારે પણ એ મ્યુટેશન ચેન્જ કરશે, અને એ વખતે આપણે એવું જોવા નહીં બેસીએ કે આ તો પહેલાં આપણે ઓમિક્રોન એમ માનતા હતા કે લાઇટ હતું, હવે એકદમ ફાસ્ટ થઈ ગયું. પણ એ વખતે ડેલ્ટા અને ઓમિક્રોન બે ભેગા પણ થઈ શકે છે, અને એ જ્યારે બે મ્યુટન્ટ ભેગા થઈ જશે ત્યારની પરિસ્થિતિને તૈયાર થાય એ પહેલાં આપણે પોતે કેમ ના ચેતી જઈએ કે આપણે પોતે અત્યારથી જ, મેં આગળ પણ વાત કરી હતી કે 5 વ્યક્તિને આપણે મળી લઈએ એટલે પછી મળવાનું બંધ કરી દેવાનું, અને 10 વ્યક્તિ હોય ત્યાં આપણે પગ નહીં મૂકવાનો. આ નિયમ મેં આઈ થિંક ઓલમોસ્ટ અબાઉટ 10-20 ટાઈમ્સ આમે રિપીટ કર્યો હતો, અને આને સ્ટ્રિક્ટલી ફોલો કરવાનું છે. મારા પોતાના 30 વર્ષના આ એપિડેમિકના અનુભવ ઉપરથી હું કહું છું કે જુદી જુદી કન્ટ્રીમાં છેલ્લા 30 વર્ષથી અમે ત્યાં જઈને જે કંટ્રોલ કરીએ છીએ એની અંદર અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે આ નિયમ લાગુ પડી જાય છે કે 5 વ્યક્તિથી વધારે વ્યક્તિને નહીં મળવાનું, અને 10 વ્યક્તિ થઈ જાય જે જગ્યાએ ત્યાં પગ નહીં મૂકવાનો. કદાચ તમે જો થોડુંક બેકમાં જશો, 5 કે 6 દિવસ પહેલાં યુકેમાં આ રૂલ્સને એપ્લાય કરે છે, યુરોપ કન્ટ્રીઝમાં પણ આ રૂલ્સને એપ્લાય કરશે કે ઘરની અંદર પણ જે ગેધરિંગ છે એમાં 3 વ્યક્તિ કે 5 વ્યક્તિથી વધારે નહીં થવું જોઈએ. બીકોઝ એની પાછળનો એમનો ઇન્ટેન્શન એટલો જ છે કે જે એને ઇન્ફેક્શન લાગ્યું છે
તો એ ઇન્ફેક્શનને નલિફાઈ કરવા માટે એની પોતાની જે સેલ્ફ ઇમ્યુનિટી સિસ્ટમ છે એ જ એને નલિફાઈ કરી નાખે કે જેથી કરીને એને પોતાને આ બધા ઇન્ફેક્શનથી બચી શકે. તો આવા રૂલ્સને સ્ટ્રિક્ટલી ફોલો હજી પણ હું કહું છું આજની તારીખે, કે કદાચ જો આ રૂલ્સને આપણે અમદાવાદ શહેર અને ગુજરાતમાં સ્ટ્રિક્ટલી ફોલો કરીએ તો ભલે આટલા કેસીસ થઈ ગયા છે, 25 આ તો 25 આપણે જીનોમ સિક્વન્સિંગથી બહાર આવ્યા છે એટલે આપણે વાત કરીએ છીએ, અને એ જો જીનોમ સિક્વન્સિંગને બાજુ પર મૂકીએ તો કદાચ 50 પણ હોય અને 100 પણ હોય, આપણે એની ચર્ચા નથી કરતા. પણ આને હજી આપણે કંટ્રોલ કરી શકીએ એ પોઝિશનમાં અમદાવાદ શહેર છે આજે. હવે આવતીકાલે શું છે એની મને ખબર નથી, પણ યસ, આજે જો તમે એને ફોલો કરો છો તો હજી પણ બચી શકાય છે. બિલકુલ દિલીપભાઈ, જે રીતે એક બાદ એક કેસો સામે આવે છે કોરોના, પણ દિવાળી પછી આપણે જોયું કે ગુજરાતમાં સતત વધી રહ્યો છે કોરોના કેસ, સાથે હવે ઓમિક્રોનની પણ એન્ટ્રી ગુજરાતમાં થઈ ગઈ છે, અને બીજી તરફ શાળા કોલેજો શરૂ કરવામાં આવી છે. પહેલા આપણે જોતા હતા કે ક્યાંક ને ક્યાંક બાળકોમાં જે કોરોનાના આંક છે તે જલ્દી સામે નતા આવતા, પરંતુ હવે જ્યારથી સ્કૂલો ચાલુ થઈ છે ત્યારથી કોરોનાના કેસો બાળકોમાં પણ વધ્યા છે, એટલે આપનું શું કહેવું છે શાળા કોલેજો જે શરૂ કરવામાં આવી છે તેને લઈને? એટલે શાળા કોલેજો શરૂ થઈ છે એટલે કેસ વધવાની શક્યતા તો પૂરેપૂરી છે, પણ બાળકોમાં જે કેસ થાય છે માઇલ્ડ હોય છે અને એનો એટલો બધો બાળકોને રિસ્ક નથી હોતું જેટલું એમના મા બાપ અથવા એમના દાદા દાદી જો ઘરમાં હોય તો એમને કદાચ વધારે રિસ્ક થાય. એટલે જેમને ત્યાં બાળકો છે એમણે તો પૂરેપૂરી રસી ચોક્કસ લઈ લેવી જોઈએ. હવે સરકાર વિચાર પણ કરી રહી છે કે બાળકોને રસી આપવી જોઈએ કે નહીં, એમના ટેકનિકલ ગ્રુપ્સ ડિસ્કશન કરી રહ્યા છે થોડા જ વખતમાં, કારણ કે 2-3 રસી એવી છે કે જે બાળકોને આપી શકાય એવી છે, પરદેશમાં આપવાનું ચાલુ બી થઈ ગયું છે હમણાં જ. આઈ થિંક અમેરિકામાં એ લોકોએ 5 થી 12 વર્ષના બાળકોનું પણ રસીકરણનું ડિસિઝન લીધું છે, એટલે આપણે ત્યાં પણ એ આવવાની પૂરેપૂરી શક્યતા છે. પણ ત્યાં સુધી જ્યાં સુધી રસી ન હોય ત્યાં સુધી માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઇઝેશન એ ખાસ જરૂરી છે. ઉપરાંત જો ઘરડા લોકો ઘરમાં હોય તો એમણે બાળકો જો શાળાએ જતા હોય તો એનાથી દૂર રહેવું જોઈએ, જેને રિવર્સ આઇસોલેશન, આપણે રિવર્સ ક્વોરન્ટાઇન એવો શબ્દ આપ્યો હતો તમને કદાચ યાદ હોય 1 વર્ષ પહેલા, એટલા ઘરડા લોકો તો એવું કહ્યું હતું કે તમે ઘર છોડીને બીજા તમારા ગામડામાં ક્યાંક ઘર હોય, જે વખતે સેકન્ડ વેવ બહુ જોરદાર ચાલતી હતી તો ત્યાં જતા રહો તો કદાચ બચી શકશો. એટલે એવું પણ આપણે કરવું પડે, કારણ કે બાળકોને આપણે શાળાથી કેટલો વખત દૂર રાખીશું? આ તો ઓમિક્રોન આવ્યો છે, બીજો એના પછી નવો આલ્ફાબેટ વાળો વેરિયન્ટ પણ આવે. એટલે ગઈકાલે જ મેં સાંભળ્યું ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટરે બહુ લાંબુ એક લેક્ચર આપ્યું કે હવે ઓસ્ટ્રેલિયાએ તો ઘણા દિવસ સુધી બધું બંધ રાખીને બહુ જ ઓછા કેસ સુધી એ લોકો પહોંચી ગયા હતા, પણ હવે એમણે એક રસ્તો બદલ્યો છે કે હવે આ વાયરસ સાથે આપણે જીવવાનું શીખવાનું છે. એટલે સાહેબે એવું કહ્યું એ પ્રમાણે આપણે એને કંઈ સામેથી બોલાવવાનો નથી, પણ એનાથી ગભરાઈને આપણે ઘરમાં કેટલા વખત સુધી ગોંધાઈ રહીશું અને છોકરાઓને ગોંધી રાખીશું, કામ ધંધા બંધ થઈ ગયા છે, કેટલા લોકો બેકાર થઈ રહ્યા છે, ભણતર બગડે છે, જેનો લોંગ ટર્મ ઇમ્પેક્ટ, જેમ સાહેબે કહ્યું કોવિડનો લોંગ ટર્મ ઇમ્પેક્ટ શહેરમાં આપણા શરીરમાં રહે છે, એમ જો બાળકોનું 2 વર્ષ સુધી ભણતર બગડે તો એનો પણ આખા જિંદગી ઉપર એનો પરિણામ આવી શકે છે. એટલે એની સાથે, બંનેની સાથે આપણે કોરોનાની સાથે જીવવાનું છે, એટલા માટે આપણે આટલી તકેદારી. એ સાથે કોઈ બી ખાંસી શરદી થાય તો કોરોના છે એવું આપણે સમજીને પહેલા સેલ્ફ આઇસોલેટ થઈ જવાનું છે. હવે ઘરે કરી શકાય એવા ટેસ્ટ પણ અવેલેબલ છે, હોસ્પિટલમાં અથવા હેલ્થ સેન્ટરમાં બી ટેસ્ટ અવેલેબલ છે, એટલે ટેસ્ટ કરાવી લેવાના, ઘરના લોકોથી પણ અલગ રહેવાનું છે. બિલકુલ ડોક્ટર દિલીપભાઈ અને ડોક્ટર રાકેશજી, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, જે રીતે આપણે ઓમિક્રોનના ડરની ચર્ચા કરી, ઓમિક્રોન અને કોરોનાની સાથે આપણે રહેતા શીખવું પડશે. જે રીતે આવનારા સમયમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક ઘાતક સ્વરૂપ ઓમિક્રોન ધારણ કરી શકે છે, અમદાવાદ, ગુજરાત અને ઇન્ડિયામાં જે રીતે પગપેસારો ઓમિક્રોનનો થઈ ચૂક્યો છે તેનો કોઈ ઉપાય નથી, પરંતુ બંને રસીના ડોઝ લેવાની જરૂર છે, સાથે જે SOPનું પાલન કરવાની ખૂબ જ જરૂર છે, માસ્ક છે, સોશિયલ ડિસ્ટન્સિંગ છે, સેનિટાઇઝિંગ કરવાની જરૂર છે, લોકોએ જાગૃત થવાની જરૂર છે, અને જાતે જ કેવી રીતે ઓમિક્રોનથી બચી શકાય તે કરવાની જરૂર છે. સરકાર તો પોતાનું કામ કરી જ રહી છે, સાથે લોકોએ પણ જાતે સજાગ થવાની જરૂર છે. તો આ સાથે જ ચર્ચામાં અત્યારે બસ આટલું જ. રજા આપશો, નમસ્કાર.